શું હે આયુર્વેદ દેશી દવા ગોતી સુપર હમ અને શું કેવામાં આવે ખબર હે હરજોડ 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 હર આટકાનો જોડ કરી નાખે ફ્રેક્ચર થઈ ગયો હોય ને તોય જોડ કરી નાખે અને ભાંગી ગયો હોય ને તોય જોડ કરી નાખે જો હરજોડ આવું આવે આવા એના પાન થાય અને આવું કટકા કટકા આવે અને હરજોડ કેવામાં આવે શું કહેવામાં આવે હરજોડ હરજોડ ડૉક્ટર ટાંગા ગમી એના ભાંગી જાય હાથ પગ એટલે ડોક્ટર દવા કરે જો બધો ઉપયોગ આનો કરે ને તો ટૂંક સમયમાં મટી જાય એવું રિઝલ્ટ આપે આ હાઇટકું જ બનાવે સ્પેશિયલ આપણા શરીરની અંદર આમાં બે ચાર જાતની વસ્તુ મિલાવી પડે એટલે હાઇટકું જ આમાં આનું બને માણ ને દુખાવો હાઇટકા બારા નો હાડકા હોય ને અને દુખાવા થતો હોય ને તો આમાં બે ત્રણ વસ્તુ ભેરવી દવા બનાવી અને દવા બનાવતા આવડતું એને જ ખબર પડે પાથરું પી જાય ને આ પ્રકૃતિ ગરમ આવે પાથરું ન પીવાય આ પ્રકૃતિ રે ને એ ગરમ આવે બહુ અતિ એટલે પાદરું ન પીવાય ત્રણ ચાર જાતની વસ્તુ ભેરવે ને એટલે કેલ્શિયમ બને આ સ્પેશિયલ કેલ્શિયમ બનાવે આપણે વિજ્ઞાનની ભાષામાં એ કેલ્શિયમ કે આપણે હાઈડક્યુ કહેવી આ સ્પેશિયલ કેલ્શિયમ બનાવે અને હર જોડ કહેવામાં આવે બરાબર ડોક્ટર ક્યાં ને ટાંગો ભાંગી ગયો હોય એટલે ડૉક્ટર ત્રણ મહિને હાજા કરે ને તો આ દોઢ મહિનામાં કરી દે ડોક્ટર રહ્યા ને એ દોઢ મહિનામાં હાજા કરી દે ને આનો ઉપયોગ કરે ને તો આ એને અડધા દીમાં હાજા થઈ જાય ડૉક્ટર આ દસ ટકા વાપરે કેટલું એની દવામાં દસ ટકા વાપરે એટલે એને કમાણી ચાલુ રહે એમ જો આ પૂરેપૂરું વાપરે ને તો એને ટૂંક સમયમાં હાઇડકાનું એ બધું સાંધો થઈ જાય પગ હરખો સડાવી આનો પાટો જો કે બંધાઈને પીવાનું હોત આવે પણ બે ત્રણ જાતની વસ્તુ એમાં ફેરવવાની આવે બરાબર નકરોનો ઉપયોગ કરે ને બે ત્રણ જાય મિલાવીને જે દેશી વૈદ હોય ને એ આને જાણતા હોય બરાબર કોઈ દેશી વૈદ ને જોતી હોય ને તો અમે આ હરજોડ ગોતી છે કે દૂના ગોતા ચાર મહિનાથી પણ જાય આ ગોતો અને જડે બીજું જડતું હતું વારીખીલ દેશી દવા અમને વારી વારીખીલ જડતી હતી કે દેશી દવા ભગવાન દયા હે ગમે તે ગોતું હોય ને એટલે ટપ લઈને જડી દે હબ દે ને એમ એટલે આનું નામ હરજોડ કહેવામાં આવે મારું નામ રમેશભાઈ હે રમેશભાઈ રાશિ ઉપર તમારે કોઈને બીજાને જોઈતી હોય તેમ આપો ખરા આપી ખરા પણ અમે આ ગોતવામાં ખૂબ ખર્ચો કર્યો છે ચાર મહિના ધોળ્યા હે નકરવા એક જ નહીં અમે વનસ્પતિ તમામ જાતની ગોતી એમ જડીએ દાહી માગીએ વનસ્પતિ એમ પણ આમાં ખર્ચો થયો એટલે અમે આપી ખરા પણ ખર્ચો વસૂલ કરી તો નહીં તમારો મોબાઈલ નંબર બોલો જોઈએ મારો મોબાઈલ નેવું નવાણું પાંચ આઠ આઠ અઠાવન આ મારો મોબાઈલ નંબર છે અને વોટસઅપ નંબર છે અને જે આ બધી ઉભી ને આવડિયા આ બધી હરજોડ આ બધી રે ને ઈ હરજોડ જ છે પણ ટાઈન ના હિસાબે બે મોરું છે જો આઈન પાય હે શું કોણ વરસાદ નથી થયા ને એટલે બહુ મોર્યું આ બધી ગાડી ભરાય એટલે હરજોડ જડી હમણાં ગોતા લાંબા સમય થી એને જડી જઈ અને અરાયકાનો જોડ બનાવ્યા કેલ્શિયમ પેશિયલ આનું કયા ગામ ના તમે રાસિંગ પર મારું ગામ રાસિંગ પર મારું નામ રમેશભાઈ હે મારો મોબાઈલ નંબર હે નેવું નવાણું પાંચ આઠ અઠાવન આમાં જો ત્રણ ધારી આવે ચાર ધારી આવે પાંચ ધારી આવે અને આ રે ને આ ગોર કહેવામાં આવે બીજી એમ કોથરી ભરી છે એમાં છે પાછી ચાર ધારી ત્રણ ધારી આવા એના પાંદો રમેશભાઈ તમે બનાવો હા બીજી દવા માથું એક પથરી હોય તો દુખે ને એપેન્ડિક હોય તો દુઃખે અને આતર હો હોય તો દુઃખે એટલે પેટની નહીં બાકી જૂનવાણી જૂનવાણે દુખાવા થતો હોય ને એટલે દુખાવા બારાની દવા એવું બનાવું ટાંડર દવા અને દેશી દવા આયુર્વેદ દેશી દવા જ બનાવું અને વળી રિઝલ્ટ કેવું આવે હો માણા ને એટલે નેવ માણાને મટાડ દે નેવ મટાડ દે જો અમુક ને મે્યાવી જણા દવા આપી દુઃખાવાની દવા અઠ્યાવી માણા ને આપી તો અઠયાવી માણા ને અમુક પછી મેં પૂછ્યું આપી આપીને પૂછ્યું એમને મટ્યું એટલે એટલે કીધું તમને કેટલા વાર જ દુખતું વારાફરતી બધાને પૂછ્યું અમુક એવું કીધું કે મને અઢાર વર્ષ દુખતું હતું ઈ મટી ગયું અમુક એવું કીધું કે મને સાત વર્ષ દુખતું ઈ મટી ગયું અમુક એવું કીધું કે મને પાંચ વર્ષ દુખતું હતું અમુક એવું કીધું કે મને બે મહિના દુખતું હતું અમુક એવું કીધું કે ચાર મહિના દુખતું હતું એવું મેં બધાને ફોન કરી કરીને પૂછ્યું એટલે અઠયાવી ને આપી હતી ને એમાં પચીસ જણા મટી ગયું પચીસ જણા મટી ગયું બીજા તૈયાર કેમ કેમનો મટ્યું કે વાહ તો વાહ ના મટતું એક વાવારણ મીટું ને વાહ એને હાથ વર્ષ વાહ હતો એટલે ઈ કે મને ભાઈ વાહ મટી ગયો એટલે મેં વાહ વાહ વારણ ગોતી આપી પણ પછી એમને આપી ચોરવાની દવા હે જો આવડી આજ છે આ ચોરવાની દવા હે દવા દઉં હું આટલી કેટલી આ એટલી પણ મફત નથી દેતો એમાં કંટારો લઈ દીધો આટલી જ દવા આપું પણ આને મટી જ જાય પચીસ જણાને મટી ગયું હે ત્રણ જણા નતું મીટું એને વાહ હતા એટલે અને એક બીજા ભાઈ ને મટ્યું મેટ્યું એને વાહ હોય કે ન હોય એક એને નતું મટ્યું બાકી પછી મટી ગયું આ દવા બનાવવામાં હું પંદર કિલો વસ્તુ ભેગી કરું ને જડીબુટી કાંદા ને સાયલું પછી તેલ લાવું સુનગર થી પંદર કિલો ભેગું કરું પછી બરતું કરું કડાઈમાં નાખીને પછી એને છ કલાક બરતું કર્યા રાખું ને છ કલાક ત્યાં સુધી ઉકાર ઉકાર જ કરવાનું ઉકાર ઉકાર જ કરવાનું પછી છ કલાક માં કેટલું નીકળે ઈ આ બરી જાય એટલે બહેબહેર કરવાનું બહાર હે દોઢ કિલો કિલોથી દોઢ કિલો પણ ક વારું ઓરિજનલ ઓરિજનલ નીકળે આ તૈયારી સોપડે ને એટલે જૂનામાં જૂના દુખાવો હોય ને તોય વહી જાય મારે ખુદ અખાતરા થયેલા હે મેં રિઝલ્ટ માપયાવી જણા ને દવા આપી હતી અઠયાવી માંથી પચી ત્રણ થી ચાર ને ન મીટ્યુંટતો પછી મેં વાહ ના આપી પણ વાહ ન મટ્યો ને તો આ એસી ટકા જ બનાવી હે એસી ટકા સિત્તેર ટકા બાકી વાહવા હાર થી ને ટાંડર દવા બનાવી હે સો ટકા સો ટકા રિઝટ વાળી દેશી દવાનું જ છે આ ની બનાવી હે પણ મને નવરીશ ફૂલ મળે ને ત્યારે ની બનાવી હે હો ને આપે ને એટલે નેવું માણા ને મટી જ જાય એમ શુક મેં એવું રિઝલ્ટ કાઢેલું છે

પાંચ આઠ આવે કાસબા સમાન કાસબા ટાઈપ આ નોની ફલ અને વિજ્ઞાન લોકો બહુ વખાણ આયુર્વેદિક દવા માં ભાર કહેવામાં આવે નોની ફલ કહેવામાં આવે નોની ફલ આનું આપડે ઘોડે મોટું ઝાડ થાય અને આવડા આવડા હોય પણ આ રહ્યા ને એ લીલે લીલા લાવવા પડે આ પાકે ને ત્યાં બગડી જાય હે પણ આયુર્વેદ દેશી દવા હારામ સારું કાયમ આવે એમ અને વિજ્ઞાન લોકો એ બહુ વખાણે છે વિજ્ઞાન લોકો એમ કે દોઢસો રોગમાં કાયમ આવે કેટલા રોગમાં પણ એમાં બીજી બધું ફેરે ફેરે કરવું પડે એક દવા ના હાલતી આમાં હું પાંચ જાતનું ભેરું હું અને હરેશની દવામાં પાંચ જાતનું એમાં ભેરવું પડે હરેશની દવા હું બનાવું બાબા શેર લીલા રસ આવે હુકા રસ આવે એમાં પાંચ જાતની વસ્તુ ભેરું રસ ની દવામાં પીવા ને જ આવે ચાર દી પીવે ને દસમા દિયે રિઝલ્ટ આવી જાય અને આનું તો ત્રણ દિયે જ રિઝલ્ટ આવે આ દુખાવે ને દવાનું બે દવા ટાંડ રહે અને આ રે આને આને નથી ઓ દુખાવાની દવા આને ન બનતી આ તો કેર હે મૂંઢ માર ગમે એવું લાગ્યું હોય ને તો એમાં આ કામ કરે લોહી મરી ગયું હોય આ કેર બે ટાઈપના આવે આ રે ને આ કેર બે ટાઈપના આવે લોહી જેવું નીકળે એવું ઓઇલ માઇલ કે પદાર્થ હોય અને સફેદ હોય અને આ ને આ આને અગ્નિશિખા કહેવામાં આવે અગ્નિશિખા અગ્નિશિખા કે કે ચીજુ નામ આવડતું પણ હું ભૂલી ગયો આ બહુ પાવરફુલ દવા આવે અને આ એના પાન હે અગ્નિશિખાના અને આ કેર નું છે એ આમાં મિક્સરમાં હું દરું છું મારું નામ રમેશ છે

સંડાસ જવા જાય ને લોહી પડે હેરેસમાયથી ઈને લીલા રેસ કહેવામાં આવે અને અમુકને હુકા હોય એમાં લોહી ન પડે શું બે ટાઈપના નહીં પણ હાથ જાતના રેસ આવે મને હેરેસ વાળા કહેતા મેં છ જણાને દવા આપી હે અને છ જણાને મટી ગયા હે પછી હાથમાં ને દવા હાલે હે હુકાયા હતા અને લીલાયા હતા એક ભાઈને ત્રીજી ટાઈપના હતા પછી એને મેં ત્રીજી ની દવા આપી ત્રીજી ની દવા આપી ને એટલે આવે હેસ જાત ના હરે આવે પછી મને હેરસ ની દવા ચાર જાત ની બનાવતા આવડે કેટલા જાતની ચાર જાત ની બનાવતા આવડે ગમે એવી પીડા હોય લોહી પડતું હોય ગમે એવી પીડા હોય તેની પીડા બંધ થઈ જાય અને મટી જાય દેશી દવા આયુર્વેદ મટી જાય મેં છ જણા મટાડ્યા ને હાથ મીધા હાથમાં ને હાલે છે અને જો કે રિઝલ્ટ સારું આવે ગેરંટી એમ મટી જાય નેવ ટકા મટી જાય પછી મારું નામ રમેશભાઈ છે અને મારો મોબાઈલ નંબર છે નેવ નવાણું પાંચ આઠ આઠ અઠાવન આ મારો મોબાઈલ નંબર છે અને જો કે આ દવા રહી ને

એક ત્રીજું નામ હે પણ મને તારી યાદ નથી આ પાવરફુલ જ છે આ દવા રે ને અને અગ્નિશિખા કહેવામાં આવે ત્રીજું પણ ઈ ન આવડતું અને અત્યારે તો એમાં આના લાકડા આયે ને ખેર કહેવામાં પાવડર બનાવી આ જો કે બીજી દવામાં કાયમ આવે આ હેરેશ નહીં પણ મફત ન દવા દેતા હો મફત ગામ ના એમાં કંટારો લઈ દીધો અઠ્યાવી હજારની દવા હેરી જાય હજી એક રૂપિયો આપ્યો નથી એટલે મફત ન બનાવતા શું કે હું બાર વરા લગન સાધુ સંતો ભેગો બેઠો એની સેવા કરી બાર વરા તેલ મીઠું મરસું જે સંતોને અપાય એટલું હું આપતો તો પછી એ લોકોએ મને સીંધું અને મેં ઉપયોગ કર્યો છ જણાને મટાડ દીધા પંદર પંદર વરાના હતા બે આના તો પંદર પંદર વરાના હતા હેરીશ પંદર કોઈને બે જણા પંદર વરાના હતા કોઈને બે વરાના હતા કોઈને ત્રણ વરાના હતા પણ મટી જાય હરેશ બારા ની મને ચાર જાતની દવા આવડે ચારે અલગ 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 પ્રકારની એટલે હરીશ ની દવા હું બનાવું જોકે આ બીજું હે